जय श्री कृष्ण बाळको, केम छो बधा? मजामां छो ने? वीडियो जुओ छो बाळको? वीडियो जोवानी मजा पण आवती हशे, आवे छे ने तमने बधाने? तो चलो आजे आपणे गणितनो वीडियो जोवानो छे। गणितमां शुं शीखवानुं छे कि बाळको, तमे पाछळनी संख्या એ તો શીખી જ ગયા છો, શીખી ગયા છો ને, પણ આજે તમારે નવીનમાં શું શીખવાનું છે? વચ્ચેની સંખ્યા શીખવાની છે। પરંતુ વચ્ચેની સંખ્યા શીખતા પહેલાં આપણે થોડુંક રિવિઝન એટલે કે પુનરાવર્તન કરી લઈએ। તો પાછળની સંખ્યા લખો, બોક્સમાં છે ત ગળે ત્રણ, કયો અંક આપેલો છે? ત ગળે ત્રણ। તો તમને એકડા આવડતા જ હશે, જો એકડા આવડશે બાળકો તો જ તમને આમાં સમજ પડશે। આ શીખવા માટે તમારે સૌ પ્રથમ તો એકડા શીખવા પડશે। તો તમે તગડે ત્રણ છે અંક, બરાબર, તો એકડા બોલો છો, એકડે એક, બગડે બે, તગડે ત્રણ, આવ્યો તગડે ત્રણ। તો તગડે ત્રણ પછીની સંખ્યા કઈ આવે છે? ચોગડે ચાર। તો આપણે લખીએ ચોગડે ચાર, આ છે આપણો જવાબ। સમજ પડે છે ને બાળકો? ચલો હવે શું કરવાનું છે, નીચેનો અંક જોઈએ। એકડે ને સાતડે સત્તર, આ કેટલા આપેલા છે? એકડે સાતડે સત્તર। તો સત્તર પછી કઈ સંખ્યા આવે? એકડે આઠડે અઢાર। તો આપણે અહીંયા લખી દઈએ, એકડે ને આઠડે અઢાર। હવે નીચેનો અંક આપેલો છે કે એકડે આઠડે અઢાર, તો અઢાર પછી કયો અંક આવશે? એકડે ને નવડે ઓગણીસ। તો આપણે અહીંયા લખી દઈએ, આપણે કઈ સંખ્યા લખીએ છીએ? પાછળની સંખ્યા, બરાબર। પછી છે બંને એકડા અગિયાર, તો અગિયાર પછી કયો અંક આવશે? એકડે ને બગડે બાર। તો આપણે અહીંયા લખીએ, એકડે બગડે બાર। પછી છે એકડે પાંચડે પંદર, બાળકો એકડે પાંચડે પંદર પછી કયો અંક આવશે? એકડે ને છગડે સોળ। અહીંયા લખીએ, એકડે છગડે સોળ। હવે નીચે આપેલો છે એકડે ને છગડે સોળ, કયો અંક છે? સોળ। સોળ પછી સત્તર, એકડા આવડે છે ને? એકડે સાતડે સત્તર, ચલો એકડે ને બગડે બાર, બાર પછી એકડે તગડે તેર। લખી દઈએ બાળકો, સાતડે સાત, સાતડે સાત પછીનો અંક આવશે આઠડે આઠ। તો આપણે પાછળની સંખ્યા લખી નાખી બાળકો, હવે જોઈએ વચ્ચેની સંખ્યા। તો વચ્ચેની સંખ્યા કેવી રીતે લખવાની છે કે આગળ અને પાછળ બે અંક આપેલા છે, વચ્ચે બોક્સ આપેલું છે, તો આ જે વચ્ચે બોક્સ આપેલું છે એમાં આપણે જવાબ લખવાનો છે। પરંતુ જવાબ શું આવશે? તો કે આગળનો જે અંક લખેલો છે પાછળે પાંચ, તો પાછળે પાંચ પછીનો અંક કયો આવશે? આપણે જેવી રીતે પાછળની સંખ્યા લખીએ છીએ ને કે તગડે ત્રણ છે, તો પછીની સંખ્યા કઈ આવે? તો કે ચોગડે ચાર। તો એવી રીતના પાછળે પાંચ, તો પાછળે પાંચ પછીની સંખ્યા કઈ આવે? તો કે છ ગણે છ, બરાબર। પછી છ ગણે છ પછીની સંખ્યા આવે છે સાતડે સાત, તો એ તો લખેલા જ છે। સમજ પડે છે બાળકો? જો હું એક્ઝામ્પલ બતાવું છું તમને કે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, બરાબર। તો હવે આ જે પાછળે પાંચ છે એ અહીંયા આપેલા છે, આ છે પાછળે પાંચ, વચ્ચે છે એ ખાનું આપેલું છે, અને પાછળ જે છે એ સાતડે સાત છે, બરાબર। તો આ પાછળે પાંચ અને સાતડે સાત વચ્ચેનો અંક કયો આવ્યો? છગડે છ। તો આપણે જવાબમાં લખી નાખ્યું છગડે છ। સમજ પડે છે બાળકો? આ જે પહેલો અંક આપેલો હોય એના પછીનો અંક આપણે વચ્ચેના ખાનામાં લખવાનો છે, પાછળનો અંક લખેલો છે, એટલા માટે શું થયું? વચ્ચેની સંખ્યા। તો હવે આઠડે આઠ છે એ અહીંયા આપેલો છે આઠડે આઠ, દસ એકડે મીંડે દસ અહીંયા છે, તો હવે આ બંનેની વચ્ચે જગ્યા છે, આ બંનેની વચ્ચે અંક કયો આવ્યો? નવ વડે નવ। તો આપણે અહીંયા કયો અંક લખવાનો છે? નવ વડે નવ। તો આ થયો આપણો જવાબ,
समझ पड़ी गई। चलो एकड़े पांचड़े पंदर, एकड़े सातड़े सत्तर। तो तमारे एटलू याद राखवानू छे बाळको के पंदर पछीनो अंक कयो आवे, तो के सोळ। एकड़े छगड़े सोळ आवे, तो आपणे अहींया लखी दईए। तमारे पाछळनो अंक जोवानो नथी, तमारे पहेला कयो अंक जोवानो छे કે આગળ જે અંક આપેલો છે એ અંક જોવાનો છે, એ અંક પછીનો અંક કયો આવે એ તમારે અહીંયા લખવાનો છે। ચલો બંને એકડા અગિયાર, અગિયાર પછી આવશે એકડે ને બગડે બાર, બાર પછી આવશે એકડે તગડે તેર, જે લખેલા છે। એકડે સાતડે સત્તર, સત્તર પછી કયો અંક આવશે, એકડે આઠડે અઢાર, અઢાર પછીનો અંક કયો આવશે ઓગણીસ, તો એ તો લખેલો છે। તો આ થયો આપણો જવાબ, બરાબર। એવી જ રીતના અહીંયા જોઈએ બગડે બે, જો અહીંયા બગડે બે છે, ચોગડે ચાર, અહીંયા ચોગડે ચાર છે, તો આ બંનેની વચ્ચેનો અંક કયો આવ્યો બાળકો, તગડે ત્રણ। તો આપણે અહીંયા શું કરવાનું છે, તગડે ત્રણ લખવાના છે। હવે છે એકડે બગડે બાર, એકડે ચોગડે ચૌદ, તો બાર અને ચૌદની વચ્ચે કયો અંક આવે, બાર પછીનો કયો અંક આવે, તો તેર। એકડે એક, તગડે ત્રણ, એકડે તગડે તેર, એકડે એક અને તગડે ત્રણ, જુઓ એકડે એક અહીંયા છે, તગડે ત્રણ અહીંયા છે, વચ્ચેનો કયો અંક, બગડે બે, આ છે વચ્ચેનો અંક। એકડે આઠડે અઢાર, બગડે મીંડે વીસ, તો વચ્ચેનો અંક ઓગણીસ લખીએ બાળકો આપણે અહીંયા। એકડે એક, નવડે નવ, એકડે ને નવડે ઓગણીસ। બાળકો પાછળની સંખ્યા શીખી ગયા, વચ્ચેની સંખ્યા પણ શીખી ગયા, કેવી ફટાફટ આપણને આવડી ગઈ વચ્ચેની સંખ્યા। પાછળની સંખ્યા લખતા આવડશે એટલે વચ્ચેની સંખ્યા તમને આપોઆપ આવડી જશે અને મજા આવશે બાળકો તમને લખવાની, બરાબર। હવે આપણે નવું જોઈએ કે દર્શાવેલ અંક પ્રમાણે મીંડા કરો। આ શું છે બાળકો, રાઉન્ડ ગોળ છે ને, મીંડા એટલે શું કહેવા માંગે છે કે અહીંયા જેટલા અંક આપેલા છે એટલા સામે મીંડા કરવાના છે। હવે અહીંયા જે અંક આપેલો છે એ પાછળે પાંચ છે, તો આપણે શું કરવાનું છે, આ બોક્સમાં પાંચ મીંડા કરવાના છે। કેટલા, પાંચ મીંડા, એક મીંડું ઓછું પણ નહીં, એક મીંડું વધારે પણ નહીં। જો તમે વધારે કરશો તો પણ ખોટું પડશે, ઓછું કરશો તો પણ ખોટું પડશે। આપણે અહીંયા કેટલા મીંડા કરવાના છે, પાંચ। કેમ પાંચ મીંડા કરવાના છે, કેમ કે અહીંયા પાંચડે પાંચ લખેલા છે। તો ચલો મારી સાથે કરો મીંડા બધા, ગણતું જવાનું છે બાળકો અને મીંડા કરતા જવાના છે। જો તમે એમ જ કરી નાખશો તો ખોટું પડશે, બરાબર। તમે બોલીને મીંડા કરશો તો ભૂલ પડશે નહીં। એક, બે, ત્રણ, ચાર ને પાંચ, થઈ ગયા પાંચ મીંડા। આ થયો આપણો જવાબ, એક, બે, ત્રણ, ચાર, પાંચ। હવે નીચે કેટલા અંક આપેલા છે, ચૌદ, એકડે ને ચોકડે ચૌદ, તો ચૌદ મીંડા કરીએ બાળકો। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, ચૌદ મીંડા થયા બાળકો। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, ચૌદ મીંડા થઈ ગયા। હવે નીચે કયો અંક આપેલો છે, બંને એકડા અગિયાર, તો આપણે અહીંયા કેટલા મીંડા બનાવવાના છે, અગિયાર। તો ચલો બોલતા જાઓ અને મીંડા બનાવતા જાઓ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, કેટલા મીંડા થયા બાળકો, અગિયાર। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર। ચલો હવે છેલ્લો કયો અંક છે, તેર, એકડે ને તગડે તેર, બોલતા જાઓ અને મીંડા બનાવતા જાઓ। એક, બે,
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર. કેટલા મીંડા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર. બાળકો, એક વખત મીંડા થઈ જાય પછી તમારે શું કરવાનું છે? ફરી એક વખત તમારે ગણી લેવાના છે કે જેથી ભૂલ પડે નહીં. તો બાળકો, આજે આપણે કેટલું બધું નવું શીખ્યા? પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા અને દર્શાવેલ અંક પ્રમાણે મીંડા કરતા શીખી ગયા. તો તમારે પણ આવી જ રીતના બુકમાં લખવાનું છે.